ಸುರತ್ ಅಕಾಡೆಮಿಕ್ ಅಸೋಸಿಯೇಷನ್ನ ಸೌಮಿತ್ರನೇ ಧರ್ಮೇಂದ್ರ ಶೇಠ್ನ ನಮಸ್ಕಾರ. આજે આ વિડીયોમાં ઝૂમ વિડીયો કોન્ફરન્સ સોફ્ટવેરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેના વિશે હું માહિતી આપવાનો છું. લગભગ 15-20 મિનિટમાં હું સંપૂર્ણ માહિતી આપી દઈશ અને ત્યાર પછી જો આપને કોઈ પ્રશ્ન હોય તો તમે મને વ્યક્તિગત રીતે ઈમેલથી અથવા વોટ્સએપથી પૂછી શકો છો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તો તમને પ્રશ્ન થાય કે આ સોફ્ટવેર આપણે શા માટે વાપરવું જોઈએ. તો આ સોફ્ટવેરનો મુખ્ય હેતુ કોઈ પણ ફિઝિકલ ઇવેન્ટ હોય તેને વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન ઇવેન્ટમાં તમે કન્વર્ટ કરી શકો. તમારા જે ફિઝિકલ ક્લાસરૂમ્સ હોય તેને તમે ઓનલાઈન લઈ જઈ શકો. ફેસ ટુ ફેસ મિટિંગને બદલે તમે વર્ચ્યુઅલ મિટિંગ્સ કરી શકો. એક સાથે તમારે 200-500-1000 માણસો સાથે કોન્ફરન્સ કરવી હોય તો પણ તમે કરી શકો. તમે ગ્રુપ ડિસ્કશન કરવું હોય તો પણ તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો. એટલે કોઈ પણ ફિઝિકલ ઇવેન્ટ કે જેમાં વ્યક્તિએ ટ્રાવેલિંગ કરવાની જરૂર પડે, લોકોએ કોઈ એક ચોક્કસ જગ્યાએ ભેગા થવાની જરૂર પડે, સ્પેસ તમારે જોઈએ, તો આ બધી જરૂરિયાતમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે હોય, કોઈ પણ દેશમાં હોય, ત્યાંથી તમારી સાથે એ મીટિંગ કરી શકે, તમારા ક્લાસરૂમમાં આવી શકે, તમારી સાથે કોન્ફરન્સ કરી શકે, ગ્રુપ ડિસ્કશન કરી શકે. અને આમાંની ઘણી બધી વસ્તુઓ તમે ધરો તો રેકોર્ડ પણ કરી શકો. મિત્રો, ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ્સ તમને જોવા મળશે વિડીયો કોન્ફરન્સિંગ કે મિટિંગ માટે. તો ઝૂમ એમાંથી શા માટે પસંદ કરવું? તો સૌ પ્રથમ તો એ ઉપયોગ કરવો ખૂબ જ ઇઝી છે. બીજું, એ મોબાઈલમાં કે લેપટોપમાં કે પીસી કે ટેબ તમારી પાસે જે પણ સાધન અવેલેબલ હોય એનો ઉપયોગ કરીને તમે ઝૂમ મિટિંગ્સ અરેન્જ કરી શકો છો. કોઈ પણ પાર્ટિસિપન્ટે કંઈ પણ ડાઉનલોડ કરવાની આમાં જરૂર રહેતી નથી, એ ઓપ્શન હોય છે. એટલે તમારે જો મિટિંગ હોસ્ટ કરવી હોય અથવા તમારે મિટિંગ કોઈ જોઈન કરવી હોય તો તમારે કોઈ પણ પ્લગઇન કે સોફ્ટવેરને ડાઉનલોડ કરવાની જરૂર પડતી નથી. તમારા ગૂગલ ક્રોમ અથવા બીજા કોઈ બ્રાઉઝરમાં પણ ડાયરેક્ટલી તમે એ મિટિંગ કરી શકો છો. અને સૌથી અગત્યનું કે ઝૂમ એમાં ઘણા બધા વર્ઝન્સ છે, પ્લાન્સ છે. એમાંનો એક છે ફ્રી પ્લાન, જેમાં 40 મિનિટ સુધી તમે મિટિંગ ફ્રી કરી શકો છો. બીજા બધા કયા પ્લાન્સ છે તેની આપણે ચર્ચા કરીએ. મિત્રો, સૌ પ્રથમ તમે જ્યારે ઝૂમની વેબસાઇટ પર જશો તો તમને આ સ્ક્રીન જોવા મળશે. ટોપ પર તમે જુઓ તો જમણા પર છેલ્લેથી બીજું રિસોર્સિસ લખેલું છે. ત્યાં તમે જો ડ્રોપડાઉન મેન્યુ પર ક્લિક કરો, એરો પર ક્લિક કરો, તો તમને ઘણા બધા વિડીયો ટ્યુટોરિયલ્સ પણ એમાં જોવા મળશે, એનો તમે ઉપયોગ કરી શકો. હવે આગળ વધીએ. તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો કે કયા પ્લાન્સ અવેલેબલ હોય છે ઝૂમની અંદર. સૌ પ્રથમ જે ફ્રી પ્લાન છે એમાં 100 પાર્ટિસિપન્ટ સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો અને 40 મિનિટ સુધી એ ફ્રી હોય છે. ત્યાર પછી તમારી મિટિંગ પૂરી થઈ જાય એટલે તમારે ફરીથી નવી મિટિંગ શરૂ કરવી પડે. અને જો તમે પ્રોફેશનલ વર્ઝન, પ્રો વર્ઝન લો છો તો લગભગ 1100 રૂપિયા મંથલી એનું રેન્ટ હોય છે. એ ખાસ કરીને તમારે ક્યારે લેવું પડે કે જો તમારે વેબિનાર્સ કરવા હોય, મોટા પાયા પર કોન્ફરન્સીસ કરવી હોય, તમારા યુઝર જે બધા છે એનો રેકોર્ડ રાખવો હોય, અને ઘણા બધા એવા એડવાન્સ ફીચર્સ તમારે જો વાપરવા હોય તો તમારે એ પ્રો વર્ઝન લેવું જોઈએ. અને માત્ર ક્યારેક અઠવાડિયે એકવાર કે એવી રીતે મિટિંગ કરવી હોય અથવા ઇવન દિવસમાં 5 વાર પણ તમારે 40-40 મિનિટની મિટિંગ કરવી હોય તો આ ફ્રી વર્ઝન એ કાફી છે આપણા માટે. હું છેલ્લે થોડાક એડવાન્સ જે પ્રો વર્ઝન છે એના પણ ફીચર્સ કહીશ. જો તમારે ભવિષ્યમાં ઓનલાઈન ટીચિંગ મોટા પાયે શરૂ કરવું હોય તો તમે એ પ્રો વર્ઝન પણ લઈ શકો અને એનો ઉપયોગ કરી શકો. હાલ પૂરતું અત્યારે આપણે ફ્રી વર્ઝનની વાત કરીશું. ચાલો આગળ વધીએ.
આપ રાઇટ હેન્ડ સાઇડ ટોપ પર તમે જોઈ શકો છો, એમાં ઓપ્શન્સ જે આપેલા છે, જોઈન અ મીટિંગ, હોસ્ટ મીટિંગ, સાઇન ઇન અને સાઇન અપ, ઇટ્સ ફ્રી. જો તમે ઓલરેડી ઝૂમમાં અકાઉન્ટ બનાવ્યું હોય તો તમે સીધું જ સાઇન ઇન કરી શકો છો, અથવા જો અકાઉન્ટ નહીં બનાવ્યું હોય અને બનાવવા માંગતા હો તો તમે સાઇન અપ કરીને તમારી બધી ડિટેલ્સ લખીને તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો. અથવા તમારો જો ગૂગલ અકાઉન્ટ, જીમેલ અકાઉન્ટ હોય તો એનો ઉપયોગ કરીને, અથવા ફેસબુકના અકાઉન્ટથી પણ તમે લોગિન થઈ શકો છો. એટલે આ બહુ જ યુઝર ફ્રેન્ડલી કહી શકાય એવું સોફ્ટવેર છે. ચાલો આગળ વધીએ. આપ સાઇન ઇન થાઓ પછી જમણા પર ટોપ પર તમને તમારી જે પ્રોફાઇલ હોય એની ઇમેજ દેખાશે, એની પર ક્લિક કરો એટલે પ્રોફાઇલનું પેજ ખુલશે, જેમાં તમે તમારું પિક્ચર કોઈ મૂકવું હોય, લોગો મૂકવો હોય તે તમે મૂકી શકો છો. ત્યાર પછી તમારી પર્સનલ મીટિંગ આઈડી પણ ત્યાં તમને દેખાતી હશે, એ પણ તમે ઇન્સ્ટન્ટ, તમારે મીટિંગ કરવી હોય, ધારો કે તમારા અમુક અંગત વ્યક્તિ હોય જેની સાથે વારંવાર મીટિંગ કરવાની હોય, તો તેઓને તમે આ પર્સનલ મીટિંગ આઈડી પણ આપી શકો છો. આપ સાઇન ઇન કર્યા પછી તમને આ પ્રકારનું સ્ક્રીન દેખાશે, જેમાં તમે ડાબા હાથ પર તમે જુઓ તો પહેલું પ્રોફાઇલ છે, જેમાં તમારા વિશેની માહિતી હોય તમે મૂકી શકો છો. ત્યાર પછી મીટિંગ્સ છે, મીટિંગ્સમાં તમે જો ગૂગલ કેલેન્ડર સાથે અથવા ક્રોમ એક્સટેન્શન જે નીચે તમને દેખાય છે એની પર ક્લિક કરેલું હોય અને કેલેન્ડરમાં તમે મીટિંગ્સ તમે દાખલ કરતા હો તો તમારી અપકમિંગ મીટિંગ્સ કઈ કઈ છે એ તમને પહેલેથી જણાવી દેશે. તમે અગાઉ કઈ કઈ મીટિંગ્સમાં ભાગ લીધો છે એ પણ તમને જણાવશે. અને કેટલાક મીટિંગના ટેમ્પલેટ્સ પણ તૈયાર હોય, ધારો કે તમારે એક જ પ્રકારની મીટિંગ દર અઠવાડિયે કરવાની હોય તો તમે એક ટેમ્પલેટ બનાવીને મૂકી રાખો અને એ જ તમે વારંવાર શેર કરી શકો. ત્યાર પછી વેબિનાર્સ અને બીજી ઘણી બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, હું અત્યારે આ રેકોર્ડિંગ મારા લેપટોપ પર કરી રહ્યો છું, એટલે લેપટોપનો સ્ક્રીન તમને બતાવી રહ્યો છું. પણ જો તમારી પાસે મોબાઈલમાં ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તો તમારો સ્ક્રીન પણ લગભગ કંઈક આવો જ હશે, જેમાં તમને નવી મીટિંગ સ્ટાર્ટ કરવા માટે ઓપ્શન હશે, મીટિંગ કોઈ ઓલરેડી તમને લિંક મોકલી હોય તો એને જોઈન કરવા માટે પણ ઓપ્શન હશે, શેડ્યુલ તમારે કોઈ મીટિંગ કરવી હોય એડવાન્સમાં તો એના માટે પણ માહિતી ફેસિલિટી છે, અને તમારે સ્ક્રીન શેરિંગ, જેના વિશે હું વધારે માહિતી પછી આપવાનો છું, તે પણ અહીંયા તમે જોઈ શકો છો. જો કોઈએ મીટિંગ હોસ્ટ કરી હોય અને તમને ઇન્વાઇટ કર્યા હોય તો તમે એ મીટિંગ આઈડી આપ્યું હોય તે તમે અહીંયા આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો, ત્યાં લખી શકો છો, અથવા તમને લિંક આપી હોય તો લિંક પર ક્લિક કરો તો પણ તમે ડાયરેક્ટ મીટિંગ જોઈન કરી શકો છો. તો હવે આપણે આગળ વધીએ. તમારે જો પોતે મીટિંગ હોસ્ટ કરવી હોય તો તમે જમણા હાથ પર ટોપ પર તમે જોઈ શકો છો હોસ્ટ મીટિંગ ઓપ્શન આપેલું છે, ત્યાં ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો તો તમને ત્રણ ઓપ્શન દેખાય છે. તમારે વિડીયો વગર પણ મીટિંગ કરવી હોય તો કરી શકાય, તમારો વિડીયો ઓન રાખીને કરવી હોય તો પણ કરી શકાય, અને માત્ર તમારો જે સ્ક્રીન હોય એ તમારે શેર કરવો હોય અને એ પ્રમાણે મીટિંગ કરવી હોય તો પણ તમે કરી શકો છો. તે ઉપરાંત ઘણા બધા સેટિંગ્સ તમે આ પેજ પર જોઈ શકો છો, કે તમારા પાર્ટિસિપન્ટ્સના વિડીયો ઓન હોવા જોઈએ કે ઓફ હોવા જોઈએ, એ લોકોને શરૂઆતમાં મ્યુટ રાખવા કે નહીં રાખવા, આ બધા જ સેટિંગ્સ તમે અહીં કરી શકો છો. આપણા માટે આ ફીચર શેડ્યુલ અ મીટિંગ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે સવારે પ્લાનિંગ કરો કે તમે સાંજે મીટિંગ કરવી હોય તો સવારથી તમારે એ મીટિંગની માહિતી તમારા પાર્ટિસિપન્ટ્સને આપવી જોઈએ, તો એના માટે તમે શેડ્યુલ કરી શકો મીટિંગ. આ પેજ પર તમે જોઈ શકો છો કે એમાં તમે મીટિંગનું ટાઇટલ લખી શકો, થોડુંક ડિસ્ક્રિપ્શન પણ લખવું હોય તો લખી શકો, તમે ડેટ, ટાઈમ એ બધું શરૂઆતમાં તમે આયોજન કરી શકો, અને પછી જે લિંક જનરેટ થાય છે એ તમે તમારા પાર્ટિસિપન્ટ્સને એડવાન્સમાં વોટ્સએપથી કે કોઈ પણ મેસેન્જર સર્વિસનો ઉપયોગ કરીને તમે મોકલી શકો છો. મિત્રો, ઘણીવાર તમે મીટિંગ હોસ્ટ કરવા જાઓ અથવા જોઈન કરવા જાઓ તો તમને આ સ્ક્રીન પણ તમને દેખાશે, જેમાં બે ઓપ્શન છે. તમે ઝૂમ એપ્લિકેશન ઈચ્છો તો ડાઉનલોડ કરી શકો છો, અથવા તમે જે તે બ્રાઉઝરમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. કંઈ ડાઉનલોડ કરવાનું અનિવાર્ય નથી, એટલા માટે આ સોફ્ટવેર ખૂબ જ ઉપયોગી છે.
જેવી મીટિંગ શરૂ થશે એટલે તમને આ પ્રમાણેનો સ્ક્રીન દેખાશે, જેમાં તમે ડાબા પર એટ ધ બોટમ તમે જોઈ શકો છો કે મેં વિડીયોને બંધ રાખ્યો છે, એટલા માટે તમે અત્યારે મારો વિડીયો જોઈ શકતા નથી. પણ જો તમે વિડીયો ઓન રાખ્યો હશે તો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકશો. હવે જે બધા એટ ધ બોટમ તમે જોઈ શકો છો ઇન્વાઇટ બટન છે, એ ઇન્વાઇટ પર તમે ક્લિક કરો એટલે એ લિંક કોપી કરવા માટે તમને કહેશે, અથવા મેસેજ કોઈને ઈમેલથી મોકલો હોય તો એ કઈ રીતે કરો એ તમને જણાવશે. બીજું છે મેનેજ પાર્ટિસિપન્ટ્સ, એની આપણે આગળ વાત કરીશું, અને બાકીના બધા ફીચર્સ એક પછી એક હું તમને હવે પછીની સ્લાઇડ્સમાં સમજાવીશ. જો તમે ઇન્વાઇટ આઇકન પર ક્લિક કર્યું હશે તો તમને આ પ્રમાણે સ્ક્રીન દેખાશે, જેમાં તમારો ઓલરેડી જો કોઈ કોન્ટેક્ટ હોય ઝૂમમાં તો તમે એને ડાયરેક્ટ ઇન્વાઇટ કરી શકો છો, અથવા તમે કોપી URL કરીને જે આપ્યું છે એ URL કોપી કરીને વોટ્સએપથી અથવા મેસેન્જરથી મોકલી શકો છો, અથવા કોપી ઇન્વિટેશન કરીને તમે ઈમેલથી પણ એને મોકલી શકો છો. અને જમણા હાથ પર એ બોક્સમાં તમે નીચે જોઈ શકો છો કે તમારો મીટિંગ પાસવર્ડ આપેલો છે. ઘણીવાર તમે ડાયરેક્ટ કોઈ વ્યક્તિ મીટિંગમાં URLથી દાખલ નહીં થાય એવું ઈચ્છતા હોય તો તમે એવું પણ સેટિંગ કરી શકો કે માત્ર પાસવર્ડ હોય તે લોકો જ આ મીટિંગમાં જોઈન કરી શકે. ત્યાર પછી ઇન્વાઇટની બાજુમાં મેનેજ પાર્ટિસિપન્ટ્સ છે, તમે એની પર ક્લિક કરશો એટલે તમને જમણા પર પેલું ચેટનું જે બોક્સ દેખાય છે એની અંદર તમારા જે પાર્ટિસિપન્ટ્સ હોય એ લોકોનો વિડીયો તમારે બંધ કરવો હોય કે ચાલુ કરવો હોય, તમારે લોકોને મ્યુટ કરવો હોય, ધારો કે તમે કોઈ અગત્યની સૂચના આપી રહ્યા હોય અને કોઈ પાર્ટિસિપન્ટ ધારો કે તમને બોલીને ડિસ્ટર્બ કરતા હોય તો તમે પાર્ટિસિપન્ટને વ્યક્તિગત રીતે મ્યુટ કરી શકો, અથવા તમે એકસાથે બધાને પણ મ્યુટ કરી શકો, તમારી ઇન્સ્ટ્રક્શન પૂરી થાય એટલે ફરીથી તમે એ લોકોને અનમ્યુટ કરી શકો. તો આ ખાસ કરીને વેબિનાર અને કોન્ફરન્સીસમાં આની ખૂબ જરૂર પડતી હોય છે. મિત્રો, ત્યાર પછીનું જે બટન છે ઇન્વાઇટ મેનેજ પાર્ટિસિપન્ટ્સ પછીનું શેર સ્ક્રીન, આ ખૂબ જ અગત્યનું ફીચર છે. તમે પાર્ટિસિપન્ટ્સ સાથે મીટિંગમાં જેટલા પણ હાજર હોય તે લોકો સાથે તમારો સ્ક્રીન શેર કરી શકો છો, તમારો કોઈ ડેસ્કટોપમાં કે મોબાઈલમાં કોઈ પર્ટિક્યુલર પેજ ઓપન હોય તો એ બતાવી શકો છો. આ ખૂબ જ અગત્યનું છે, અને સૌથી વધારે અગત્યનું એક ફીચર જે છે જેને વ્હાઇટ બોર્ડ કહેવામાં આવે છે. એટલે તમે શેરમાં તમે ટોપ પર લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરો તો પહેલું સ્ક્રીન શેરિંગ છે, પછી સેકન્ડ છે વ્હાઇટ બોર્ડ. હવે વ્હાઇટ બોર્ડ તમે શેર કરો એટલે એ તમારું તમારા વર્ગખંડમાં જે રીતનું બોર્ડ હોય તે બોર્ડ જેવું થઈ ગયું, જેની પર તમે લખી શકો અને તમે જે લખશો તે બધા જ પાર્ટિસિપન્ટ જોઈ શકશે. તો આ ફીચર તમને ખૂબ જ ઉપયોગી થઈ પડે એવું છે. અને એ જ શેર સ્ક્રીન ઓપ્શનની અંદર જો તમારી પાસે ઓલરેડી કોઈ ડોક્યુમેન્ટ હોય તમારે બતાવવું હોય અને એ ડોક્યુમેન્ટ તમારા ગૂગલ ડ્રાઈવમાં હોય તો તમે એ ગૂગલ ડ્રાઈવ પર ક્લિક કરીને તમે એ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટને બતાવી શકો, પછી એ વર્ડ ડોક્યુમેન્ટ હોય કે પાવર પોઈન્ટ હોય, તમે બહુ જ આસાનીથી બધા જ પાર્ટિસિપન્ટ્સને એકસાથે બતાવી શકો છો. ત્યાર પછીનું ઓપ્શન તમે જોઈ શકો છો ચેટ. તમે જેવું એની પર ક્લિક કરશો એટલે જમણા પર એ વ્હાઇટ આખો એક પટ્ટો તૈયાર થઈ જશે, ઝૂમ ગ્રુપ ચેટ. એમાં તમે વ્યક્તિગત કોઈ પાર્ટિસિપન્ટ સાથે પણ ચેટિંગ કરી શકો, એને મેસેજ મોકલી શકો, અથવા એક સાથે દરેક પાર્ટિસિપન્ટને તમે કોઈ મેસેજ મોકલી શકો છો. તે ઉપરાંત તમારે જો કોઈ પર્ટિક્યુલર પાર્ટિસિપન્ટ સાથે અથવા બધા જ સાથે કંઈક શેર કરવું હોય, તમારા કમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ શેર કરવી હોય, ગૂગલ ડ્રાઈવમાંથી કોઈ શેર કરવી હોય, તો એ પણ તમે અહીંથી કરી શકો છો તમારી મીટિંગને ડિસ્ટર્બ કર્યા વગર. આ એક ખૂબ જ અગત્યનું ફીચર છે. મિત્રો, ત્યાર પછીના જે બે ઓપ્શન છે એની વાત કરીએ. એક છે રેકોર્ડ. તમે કોઈ પણ ઝૂમ વિડીયો મીટિંગ કે કોન્ફરન્સ તમે રેકોર્ડ કરી શકો છો અને એને તમારા જ લેપટોપમાં કે કમ્પ્યુટરમાં એ સેવ કરી શકો છો, પછી જ્યાં પણ તમારે એને અપલોડ કરવું હોય યુટ્યુબ પર અથવા ફેસબુક પર તો એ પણ તમે કરી શકો છો. તમે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકો છો પ્રો વર્ઝન હોય તો.
ત્યાર પછીનું નેક્સ્ટ જે બાજુમાં ઓપ્શન તમને દેખાય છે રિએક્શન્સ. તમારે રિયલ લાઈફ જે સિચ્યુએશનમાં ક્લાસરૂમમાં જેમ વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરતા હોય છે, ઘણીવાર કોઈ વિદ્યાર્થી સરસ કામ કરતો તમે એને એન્કરેજ કરવા માટે ક્લેપ કરાવતા હોય છો, તો આ બધા ફીચર્સ પણ આ ઝૂમમાં પોસિબલ છે. તમે પણ રિએક્શન આપી શકો અને પાર્ટિસિપન્ટ્સ પણ રિએક્શન આપી શકે છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જ્યારે મીટિંગ પૂરી થાય ત્યારે તમે આ એરો જ્યાં બતાવ્યું છે ત્યાં એન્ડ મીટિંગ પર જઈને ક્લિક કરશો એટલે તમારી મીટિંગ પૂરી થઈ જશે. મિત્રો, છેલ્લે હું પેઇડ વર્ઝન જે છે ઝૂમનું પ્રો, એના કેટલાક ફીચર્સની વાત કરીશ. માત્ર બે ફીચર્સ જે ખાસ અગત્યના છે એની વાત કરીશ. જો ભવિષ્યમાં તમારે મોટા પાયા પર ઓનલાઈન ટીચિંગ કરવું હોય તો તમને આ બે ફીચર્સ કામ લાગી શકે એમ છે. સૌ પ્રથમ છે, તમે તમારા વર્ગખંડમાં પણ તમે ઘણીવાર ગ્રુપ વર્ક આપતો હોય, 50 વિદ્યાર્થીઓ હોય ધારો કે, તો અમે 5-5 વિદ્યાર્થીઓના 10 ગ્રુપ પાડી દો અને દરેક ગ્રુપને કંઈક અલગ અલગ કામ સોંપતા હો અને 5 કે 10 કે 15 મિનિટ પછી એ વિદ્યાર્થીઓ તમને એ લોકોનું કામ સબમિટ કરતા હોય છે. એક્ઝેક્ટલી ધ સેમ થિંગ, આ જ વસ્તુ તમે ઝૂમ મીટિંગમાં પણ કરી શકો. એ પ્રો વર્ઝનમાં તમે વિદ્યાર્થીઓને પાર્ટિસિપન્ટ્સને ગ્રુપમાં વેચી શકો, એ લોકોને ચોક્કસ ટાઈમ આપી શકો કે આટલા ટાઈમ પછી તમારે મીટિંગમાં ફરીથી પાછા આવી જવાનું. તો આ બ્રેકઆઉટ જે કહી શકીએ એ બ્રેકઆઉટ રૂમ્સ તમે ક્રિએટ કરી શકો છો ઝૂમની અંદર, એડવાન્સ વર્ઝનની અંદર. આ ખૂબ જ ઉપયોગી છે. અને તમે એઝ અ હોસ્ટ તમે ડિસાઈડ કરી શકો કે તમારે કયા ગ્રુપને કઈ સૂચના આપવી છે, કયા ગ્રુપે ક્યારે પાછા આવવાનું છે. તમે કોઈ બ્રેકઆઉટ ટાઈમ આપ્યો એ પહેલાં પણ તમે કોઈને પાછા બોલાવી શકો, કોઈ સૂચના આપી શકો. તો આમાં ઘણા બધા ફીચર્સ તમે બ્રેકઆઉટ રૂમ્સની અંદર અવેલેબલ છે. એ તમે સેટિંગ એડવાન્સમાં પણ કરી શકો. તમારી મીટિંગ સ્ટાર્ટ થાય એ પહેલાં પણ તમે ઘણા બધા સેટિંગ્સ કરી શકો કે બ્રેકઆઉટ ટાઈમ ક્યારે આપવાનો છે, કેટલો આપવાનો છે, કોને આપવાનો છે. તો આ વર્ગખંડ જેવી જ પરિસ્થિતિ તમે ઓનલાઈન પણ ક્રિએટ કરી શકો છો. અને બીજું, આ પેઇડ વર્ઝનનું જે ફીચર છે એ ઝૂમ વિડીયો વેબિનાર્સ. એમાં તમે બહુ જ મોટા માસને એક સાથે તમે હેન્ડલ કરી શકો છો. 100 જેટલા તમે મેઇન સ્પીકર્સ હોય અને 10,000થી પણ વધારે લોકો, 10,000 લોકો એને એ પ્રોગ્રામને એટેન્ડ કરી શકે આવું વેબિનાર તમે ક્રિએટ કરી શકો. અને એમાં એ ખાસ કરીને તમારે મોટા પાયા પર બ્રાન્ડિંગ કરવું હોય તો તમે આ વેબિનાર ફીચરનો ઉપયોગ કરી શકો. બીજું, તમે રજિસ્ટ્રેશન ફોર્મ પહેલેથી તમે પ્લાનિંગ કરી શકો. એ રજિસ્ટ્રેશન ફોર્મ પણ ઝૂમમાં તમે બનાવી શકો એટલે કોઈ પણ વ્યક્તિ એ જો તમારા વેબિનારમાં જોડાવા માંગતા હોય તો એ ફોર્મ ભરે, એની અંદર તમે ઈમેલ છે, ફોન નંબર છે, જે પણ તમારે માહિતી માંગવી હોય તો તમે માંગી શકો છો. અને જ્યારે તેઓ રજિસ્ટર કરે એટલે તરત એ લોકોને એક લિંક પહોંચી જાય અને એ લિંક તમે જે પહેલેથી નક્કી કરી હોય એ સમયે એ મીટિંગમાં જોડાવા માટે એ લોકોને સક્ષમ બનાવી દઈ. હોસ્ટ પાસે બધા જ એના કંટ્રોલ હોય છે. ઇવન તમે વેબિનાર ચાલુ હોય ત્યારે પણ તમારે કોઈ પોલ ક્રિએટ કરવો હોય યસનો આન્સરનો, અથવા તમારે એ લોકો પાસે કોઈ ડેટા મંગાવવો હોય તો એ પણ તમે ક્રિએટ કરી શકો છો. તમે ક્વેશ્ચન આન્સર સેશન પણ એમાં કરી શકો છો. કોઈ પણ પાર્ટિસિપન્ટ એક તમને પ્રશ્ન પૂછવો હોય તો એ પણ હાથ ઊંચો કરીને તમને એ પ્રશ્ન પૂછી શકે. ચેટ ઓપ્શન પણ એમાં હોય છે અને આ બધું જ તમે રિકોર્ડિંગ પણ કરી શકો છો. તો આ ફીચર વેબિનાર એ ભવિષ્યમાં કદાચ તમને ઉપયોગી થઈ પડે. તો મિત્રો, આ થઈ ઝૂમ વિડીયો કોન્ફરન્સ સોફ્ટવેર વિશે વાત. આમાં ઘણા બધા ફીચર્સ છે, એના વિશે જો ડિટેલમાં વાત કરવા જઈએ તો કદાચ 24 કલાક પણ ઓછા પડે. પણ આ માત્ર તમને પ્રાઇમરી માહિતી આપી. અને જો તમને વધારે ઇન્ટરેસ્ટ હોય તો તમે ઝૂમના પોતાના વિડીયો ટ્યુટોરિયલ્સ છે, ઘણા બધા લોકોએ પણ સારા સારા ટ્યુટોરિયલ્સ બનાવીને મૂક્યા છે, એ તમે જોઈ શકો છો. કોઈ પ્રાઇમરી કોઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો અથવા ફોન કરી શકો છો. આ સિવાય થોડુંક પ્રમોશન કરી દઉં, મારી પોતાની જે સંસ્થા છે ફ્લુએન્ટલિંગ્વા, અમારી વેબસાઇટ પર પણ ઘરે બેઠા અંગ્રેજી શીખવા માટે 5 પ્રકારની માહિતી ફ્રી મૂકેલી છે. કોઈ જ લોગિન નહીં, કોઈ મોબાઈલ રજિસ્ટ્રેશન નહીં, કંઈ જ નહીં. સીધું તમે અમારી વેબસાઇટ પર જઈને ફ્રી મટીરિયલ સેક્શનમાં જાઓ તો એમાં 5 પ્રકારની માહિતી છે. ટેક્સ્ચ્યુઅલ મટીરિયલ છે, ત્યાર પછી પિક્ચર્સ એટલે કે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ વધારવા માટેના ચિત્રો બનાવ્યા છે ખાસ કરીને,
ત્યાર પછી ઓડિયો મટીરિયલ છે લિસન એન્ડ રિપીટ પ્રકારના અને ઘણા બધા 100 જેવા વિડીયો એ અંગ્રેજી ભાષા શીખવા માટે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણમાં મૂકેલા છે ત્યાર પછી છેલ્લી આઈટમ છે ટેસ્ટ એમાં ઘણી બધી ટેસ્ટ્સ મૂકેલી છે જે તમે તમારા મોબાઈલ પર પણ કરી શકો છો અને જેવું તમે તમારા આન્સર સબમિટ કરો કે તરત તમને ફીડબેક પણ મળી જાય અને તમને રિઝલ્ટ પણ બતાવી દે તો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને કંઈક અંશે ઉપયોગી થયો હશે બહુ જ ઉતાવળમાં બનાવ્યો છે એટલે કંઈ ભૂલ રહી ગયો તો ક્ષમા માગું છું સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર